ગુડ મોર્નિંગ એવરીવન. અને આગળના ટોપિકમાં આપણે ટેબલ્સ પરથી સમ્સ કાઉન્ટ કર્યા હતા. હવે જુઓ, એમાં જ આપણે બીજા થોડા સમ્સ કાઉન્ટ કરીશું. જુઓ શું છે. ગલીનાનો લોંગ જમ્પ લગભગ. શું ગલીનાના લોંગ જમ્પની વાત કરી છે? લગભગ શું છે? 7 મીટર્સ હતો, 7.5 મીટર્સ હતો કે 8 મીટર્સ હતો. શું કે છે? ગલીનાનો લોંગ જમ્પ 7 મીટર્સ એટલે કે 7 મીટર હતો. બી માં શું છે? 7.5 મીટર્સ એટલે કે 7 મીટર અને બીજો એની ઉપર 0.5 મીટર્સ બરાબર. એન્ડ 8 મીટર્સ 8 મીટર્સ. તો ગલીનાનો લોંગ જમ્પ કેટલો હતો? જુઓ અહીંયા પહેલા ગલીનાના જમ્પની વિગત આપેલી જ છે. કેટલો જમ્પ કરેલો? 7 મીટર 52 સેન્ટીમીટર. 7 મીટર તો કરેલો જ હતો અને બીજો કેટલો? 52 સેન્ટીમીટર એટલે કે બીજો 0.5 બરાબર. તો જુઓ શું આન્સર આવશે. 7 મીટર આવશે? ના, 7 મીટર તો કરેલો છે, એની ઉપર બીજો હાફ કર્યો છે. તો 7.5 મીટર્સ એન્ડ 8 મીટર્સ 8 મીટર્સ તો કર્યો જ નથી. તો શું આવશે? 7.5 મીટર્સ. તો ગલીનાનો લોંગ જમ્પ લગભગ 7.5 મીટર્સ થાય. ફોર્થ નંબર શું છે? વુમન્સ નો વર્લ્ડ રેકોર્ડ જુઓ. શેનો જોવાનો છે? વુમન્સ નો વર્લ્ડ રેકોર્ડ જોવાનો. શું જોવાનું? વર્લ્ડ રેકોર્ડ જોવાનો છે. એમાં લોંગ જમ્પ, શેની વાત કરી છે? લોંગ જમ્પ. એન્ડ અને શેની વાત કરી છે? હાઈ જમ્પ ના વર્લ્ડ રેકોર્ડ, શેની? વર્લ્ડ એટલે કે લોંગ જમ્પ એન્ડ હાઈ જમ્પ ના વર્લ્ડ રેકોર્ડ વચ્ચેનો કેટલો ડિફરન્સ, કેટલો ડિફરન્સ, ડિફરન્સ એટલે શું? તફાવત બરાબર છે, થાય છે. મિત્રો ફરી અહીંયા ધ્યાન જુઓ, લોંગ જમ્પ એન્ડ હાઈ જમ્પની વાત કરી છે. તો લોંગ જમ્પ શું આવશે? ગેલિના સી. એન્ડ હાઈ જમ્પ શું આવશે? સ્ટેપકા કે. બરાબર છે, એ બે વચ્ચેની વાત છે બરાબર. જુઓ શું શોધવાનું છે? તો વર્લ્ડ રેકોર્ડ વચ્ચેનો કેટલો ડિફરન્સ, ડિફરન્સ એટલે શું શોધવાનો? તફાવત બરાબર છે. શેનો શેનો તફાવત? તો લોંગ જમ્પ એન્ડ હાઈ જમ્પ વચ્ચેનો. કોનો? વુમન્સનો. વુમન્સ એટલે કે સ્ત્રીઓ, એટલે આ બેની વાત કરી છે. સ્ટેફકા કે 2 મીટર અને 9 સેમી હાઈ જમ્પ માર્યો છે અને ગલીના સી 7 મીટર 52 સેન્ટીમીટરનો લોંગ જમ્પ માર્યો છે. તો એ બે વચ્ચેનો ડિફરન્સ એટલે કે આપણે તફાવત શોધવાનો છે. તો મિત્રો જ્યારે જ્યારે આપણને તફાવતની વાત કરે ત્યારે આપણે શું કરશું, શું કરશું? આપણને ડિફરન્સ શોધવો હોય, તફાવત શોધવો હોય તો આપણે થર્ડ સ્ટેન્ડર્ડમાં શીખી જ ગયા. શું કરવાનું હોય? રાઈટ, સબટ્રેક્શન કરવાનું હોય છે. તો જુઓ પહેલા અહીંયા મીટર અને સેન્ટીમીટર બે કમ્બાઈન્ડ છે તો આપણે પહેલા બોક્સ બનાવી દઈએ. શું? અહીંયા લખશું મીટર એન્ડ અહીંયા લખશું સેન્ટીમીટર. જુઓ 7 મીટર 52 સેન્ટીમીટર. ફ્રેન્ડ્સ જ્યારે ડિફરન્સ હોય ને ત્યારે મોટી રકમ, બિગ ડિજિટ, બિગેસ્ટ ડિજિટ પહેલા લેવાય. તો 7 મીટર 52 સેન્ટીમીટર બરાબર છે. 7 મીટર 52 સેન્ટીમીટર ગલીના સીએ શું માર્યો તો? લોંગ જમ્પ બરાબર છે. તો ગલીના સીએ શું મારે છે? અહીંયા લોંગ જમ્પ મારે છે. કેટલો? 7 મીટર 52 સેન્ટીમીટર. હવે જુઓ સ્ટેફકા કે કેટલા મારે છે? 2 મીટર 9 સેમી હાઈ જમ્પ. કેટલો? 2 મીટર 9 સેમી. તો યુનિટ ડિજિટની નીચે યુનિટ ડિજિટ આવવો જોઈએ. 9 સેમી શું કરે છે? હાઈ જમ્પ મારે છે, હાઈ જમ્પ બરાબર છે. જ્યારે જ્યારે આપણને લોકોને ડિફરન્સ પૂછે ત્યારે શું કરવાનું મિત્રો? રાઈટ, સબટ્રેક્શન. તો આ બે વચ્ચેનો આપણે ડિફરન્સ શોધવાનો છે. તો અહીંયા લખશું ડિફરન્સ બરાબર. ડિફરન્સ શોધવા માટે આપણે શું કરશું? સબટ્રેક્શન કરશું. જુઓ પહેલા અહીંયા ટેન્સમાં કંઈ નથી તો અહીંયા શું લખી દઈશું? 0. ચલો હવે આપણે સબટ્રેક્શન કરીએ. 2 માઇનસ 9, 2 માંથી 9 માઇનસ કરો થશે મિત્રો. 2 સ્મોલેસ્ટ નંબર છે, 9 બિગેસ્ટ નંબર છે, તો માઇનસ થશે નહીં. તો આપણે શું કરશું? વી વિલ બોરો. રાઈટ, આપણે
10 को लेसो, उधार लेसो, 5 becomes 4 and 2 becomes 12, 12 minus 9, चलो 12 माथी 9 माइनस करो तो 9 पछे काउंटिंग करवानो, 10, 11, 12, कितना रहिया? 3, तो ही आउसे 3, 4 minus 0, 4 ना 4, and 7 minus 2, 7 माथी 2 माइनस करता है, सूर ऐसे आंसर, हाँ, 5. तो जुओ, आंसर सो आई वो 5 मीटर 43 सेंटीमीटर. तो, लॉन्ग जंप एंड हाई जंप, आ बे वच्चे नो डिफरेंस, केटलो थयो? 5 मीटर 43 सेंटीमीटर, सो आवियो डिफरेंस आवे, बराबर. तो डिफरेंस शोधवानो के त्यारे आपणे शुं करवानो मित्रो, हाँ, सबट्रेक्शन. જો માઇક પીએ ખાલી જગ્યા સેમી વધુ લોંગ જમ્પ કર્યો હોત તો તેને જમ્પ 9, તો તેનો જમ્પ 9 મીટર્સ થાત. શું કે છે માઇક પી? કોની વાત કરી છે? માઇક પીની વાત કરી છે. શું કીધું છે? ખાલી જગ્યા સેન્ટીમીટર. હજુ કેટલો વધુ લોંગ જમ્પ કર્યો હોત તો 9 મીટર્સ જેટલો એનો જમ્પ થાત. જો માઇક પીએ, માઇક પીએ કેટલો જમ્પ કર્યો છે? 8 મીટર 95 સેન્ટીમીટર જેટલો જમ્પ, લોંગ જમ્પ કર્યો છે. પણ હજુ કેટલા સેન્ટીમીટર વધારે જમ્પ કરતે તો 9 મીટર જેટલો એનો જમ્પ થાત. તો મિત્રો અહીંયા પણ શું થશે? 9 મીટર જેટલો જમ્પ કરવાનો છે, બરાબર છે. એણે કર્યો છે કેટલો? 8 મીટર 95 સેન્ટીમીટર જમ્પ કર્યો છે. તો સી શું? મીટર એન્ડ સેન્ટીમીટર કેટલો કરવાનો છે? 9 મીટર જેટલો કરવાનો છે. સેન્ટીમીટરમાં કઈ નથી એટલે 0 સેન્ટીમીટર. અને માઇક પી એ કર્યો કેટલો છે? 8 મીટર 95 સેન્ટીમીટર લોંગ જમ્પ કર્યો છે. તો 8 મીટર 95 સેન્ટીમીટર જેટલો જમ્પ એણે કર્યો છે. તો શું કરશું? કેટલો હજુ વધારે જમ્પ મારશે તો 9 મીટર જેટલો થશે? હા, તો અહીંયા પણ આપણે સબટ્રેક્શન કરશું. વેરી ગુડ. ચલો 0 માઇનસ 5, 0 માંથી 5 માઇનસ કરો, શું નહીં થશે? ઓકે, શું કરશું? વી વિલ બોરો. ઓકે, અહીંયા તો 0 છે તો ક્યાં જશું? ડાયરેક્ટ 9 પાસે. તો 9 બીકમ્સ 8, 0 બીકમ્સ 9 એન્ડ 0 બીકમ્સ 10, 10 માઇનસ 5, 10 માંથી 5 માઇનસ કરો, આન્સર શું આવશે? હા, 5. 9 માઇનસ 9, 9 માંથી 9 માઇનસ કરો, કેટલા રહેશે? 0. એન્ડ 8 માઇનસ 8, ઓકે, તો શું આવ્યું? 0 મીટર 5 સેન્ટીમીટર. તો હજી માઇક પી 5 સેન્ટીમીટર જેટલો વધુ કૂદકો માટે લોંગ જમ્પ કરતે તો એ 9 મીટર જેટલો થાય. તો અહીંયા આન્સર શું આવશે? 5 સેન્ટીમીટર જેટલો એને હજુ લોંગ જમ્પ મારવો પડતે. તો એ કેટલો થતે? 9 મીટર જેટલો થતે. તો ફ્રેન્ડ્સ શું છે? કોનો હાઈ જમ્પ 2.5 મીટર્સ ની નજીક છે, એટલે કે 2 મીટર 2.5 મીટર એટલે કે 2 મીટર 50 સેન્ટીમીટર. તો કોનો હાઈ જમ્પ 2 મીટર 50 સેન્ટીમીટર ની નજીક છે? શેની વાત કરી છે? હાઈ જમ્પ ની વાત કરી છે, બરાબર છે. તો પહેલા આપણે જોઈશું હાઈ જમ્પ. તો કોણે કર્યો છે હાઈ જમ્પ? ઝાવિયર એસ. કેટલો કર્યો છે? 2 મીટર 45 સેન્ટીમીટર. પછી ઇન્ડિયન રેકોર્ડ ની અંદર કોણે કર્યો છે? ચંદ્રપાલ. ચંદ્રપાલે કર્યો છે ને 2 મીટર 17 સેન્ટીમીટર. હવે જોવા તો છે લોંગ જમ્પ, આ રહ્યું હાઈ જમ્પ. હાઈ જમ્પમાં વુમને સ્ટેફકા કે 2 મીટર 9 સેન્ટીમીટર અને બોબી એ 1 મીટર 91 સેન્ટીમીટર. તો હાઈ જમ્પ આ ચાર જણે છે. કોણ? ઝાવિયર એસ, ચંદ્રપાલ, સ્ટેફકા કે અને બોબી એ. હવે જુઓ ઝાવિયર એસ કેટલા? 2 મીટર 45 સેન્ટીમીટર. તો 45 સેન્ટીમીટર તો 2 મીટર 50 સેમીની ઘણા નજીક છે, બરાબર છે. ખાલી 5 સેન્ટીમીટર જ ઓછા છે, બરાબર.
હવે જો ચંદ્રપાલ, ચંદ્રપાલે કેટલો કર્યો છે? 2 મીટર 17 સેન્ટીમીટર. તો એ ઘણા દૂર છે. સ્ટેફકા કે 2 મીટર 9 સેન્ટીમીટર અને બોબી એ તો 1 મીટર 91 સેન્ટીમીટર. તો એ પણ ઘણા દૂર છે. તો 2 મીટર 50 સેન્ટીમીટર એટલે કે 2.5 મીટર્સની નજીક કોણ આવશે? ઝાવિયર એસ. તો આપણો આન્સર આવશે ઝાવિયર એસ. ઝાવિયર એસ એ 2.5 મીટર્સની નજીક છે. તો મિત્રો આજે બસ આટલું જ. ફરી પાછા નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય.